વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત સંબોધવામાં આવે છે. આજે 30 એપ્રિલના રોજ મન કી બાત કાર્યક્રમમાં 100મા એપિસોડનું પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બચેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ વિધાનસભામાં મન કી બાત સાંભળવા માટે આવ્યા હતા. 100મો એપિસોડ હોવાથી વિશેષ પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે તેના ભાગરૂપે એસી બસ સ્ટેન્ડ, જેલ અને સરકારી હોસ્પિટલો વગેરેમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100મો એપિસોડ સાંભળવા માટે 100 કોઈ ઉત્સુક હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શીલજ ખાતે કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે મન કી બાત કાર્યક્રમ સાંભળી રહ્યા હતા, અને સાથે જ તેમની સાથે મ્યુનિસિપલ ભાજપના પ્રભારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સાથે પણ હાજર જોવા મળ્યા હતા. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગીતા મંદિર, એસટી બસ સ્ટેન્ડ ખાતે કોર્પોરેટર અને ભાજપના નેતાઓ સાથે હાજર રહ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મન કી બાત કાર્યક્રમ સાથે ઇતિહાસો રચાયા છે. એક સમયે રેડિયો ભૂલાઈ ગયા હતા, જે હવે મન કી બાત કાર્યક્રમ થકી ફરી લોકોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુવા નાગરિક તરીકે આભાર પણ માનું છું. લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ દ્વારા મન કી બાતનો 100મો એપિસોડ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, નાના નાના ગામડાઓથી લઈને શહેરો સુધી, ગુજરાતના બસ સ્ટેશનોથી લઈને સ્કૂલ કોલેજીસ સુધી, ઘરમાં રસોડાઓથી લઈને સોસાયટીના પ્રાંગણ સુધી, અને સારે દિશાઓમાં ભારત દેશના લોકો આ ઐતિહાસિક કાર્યક્રમને નિહાળી રહ્યા છે. ગાંધીનગરથી ગીતા મંદિરના બસ સ્ટેશન સુધી અનેક સોસાયટીઓમાં લોકો સોસાયટીમાં ભેગા થઈને જે પ્રકારે ઉત્સાહપૂર્વક મન કી બાતની શરૂઆતની રાહ જોઈ રહ્યા છે, ગુજરાતના ગામડે ગામડે શહેરોમાં એલઈડી ને સ્પીકરની ખોટ નજરે પડી તે પ્રકારે આજે ઐતિહાસિક ધોરણે આ કાર્યક્રમો નિહાળવાના કાર્યક્રમનું આયોજન થયું. આદરણીય મોદી સાહેબનો એક યુવાન સમાજ સેવક તરીકે હું એમનો આભાર માનું છું.